હિમાંશુ, હું સરસ્વતી માતા છું, તારી સમસ્યાઓનું સમાધાન કરવા આવી છું. ગ્રીનલેન્ડ જંગલમાં ખૂબ જ સુંદર સવાર હતી. બધા જાનવર રમત ગમત અને ધીંગા મસ્તી કરતા હતા. ત્યાં જ મીઠું મૈના અને તેમના બાળકો પણ જંગલની તાજી સવારનો આનંદ માણતા હતા. ત્યાં જ એક દિશામાંથી ખૂબ જ ઝડપથી એક તીર આવ્યું અને ઝાડમાં ભોંકાયું, અને એ જ રીતે બે તીર આવ્યા, જેમાં બીજું જમીન પર પડ્યું અને ત્રીજું ઝાડ પર લાગેલ સફરજનને વાગ્યું. ભાગો, લાગે છે કોઈ શિકારી આવ્યો છે. બધા જાનવર ડરના માર્યા ભાગ્યા અને પક્ષીઓ હવામાં ઉડવા લાગ્યા. ત્યાં જ બીજું એક તીર આવ્યું અને મીઠુની એક પાંખમાં જઈને વાગ્યું અને તે જમીન પર પડ્યો. મીઠુ, ના! મેના બૂમ પાડતા પાડતા તેની પાસે ગઈ. આ શું થઈ ગયું મીઠુ? મારી પાંખ પકડ અને ઉડવાનો પ્રયત્ન કર. સાંભળીને મીઠુએ તેની પાંખ ઊંચી કરી. તેણે તેની પાંખ પકડી પણ તે મીઠુને ઊભી ના કરી શકી. બીજી બાજુથી શિકારી આવ્યો. તેને જોઈને મેનાએ પૂરેપૂરું બળ લગાવ્યું અને મીઠુ જમીન પરથી ઉપર આવ્યો. પકડી રાખજે મીઠુ. આમ કહીને તે પોતાની પાંખોને હલાવવા લાગી, પણ તે તેને વધુ ઉઠાવી ન શકી. મીઠુએ જોયું કે શિકારી પાસે આવી રહ્યો છે અને તેના ચક્કરમાં મેના પણ તેનો શિકાર થશે. તેથી તેણે જાણી જોઈને મેનાની પાંખ છોડી દીધી અને તે નીચે પટકાયો. મેનાએ બૂમ પાડી, તેથી શિકારીએ પણ મેના તરફ તીર છોડ્યું. તીરથી બચીને મેના એક ડાળી પર બેસી ગઈ. બહુ સરસ હિમાંશુ, એક લીલા રંગનો પોપટ આજ તો જોઈતો હતો. તેણે મીઠુને ઉઠાવ્યો અને જોયું કે તેને વાગ્યું છે. નાનો ઘાવ છે, તેને પિંજરામાં મૂકી દઉં છું. તેના ઠીક થયા પછી મારી કિસ્મત બદલાઈ જશે. તે તેને ક્યાં લઈને જાય છે? મમ્મી, આપણે પપ્પાને કેવી રીતે બચાવીશું? તમે ઘરમાં જ રોકાઓ બાળકો, હું જોઉં છું તે મીઠુને ક્યાં લઈને જાય છે. હિમાંશુ પોપટને લઈને પોતાની ઝૂંપડી તરફ આગળ વધ્યો. મેના પણ તેનો પીછો કરતા કરતા તેના ઘરે પહોંચી. શિકારીએ મીઠુને એક પિંજરામાં કેદ કર્યો અને ઝૂંપડીની બારીમાં લટકાઈ દીધો. મેનાએ જોયું કે શિકારી પોતાના બીજા કામમાં લાગી ગયો છે, તેથી તે મીઠુની પાસે પહોંચી. મેના, તું અહીંયા શું કરી રહી છે? જતી રહે, તેણે તને જોઈ લીધી તો તને પણ નહીં છોડે. હું તમને આવી રીતે ના છોડી શકું. મેનાએ પિંજરાને ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે ન ખોલ્યું. ત્યાં જ શિકારીની નજર પડી તો તે તેની પાસે આવવા લાગ્યો. મેના ઉડી ગઈ અને દૂર જતી રહી. હિમાંશુએ પોપટને જોઈને કહ્યું કે મારી કિસ્મતનું તાળું હવે ખુલી જશે. મારા લગ્ન થયા પછી તો મારી કિસ્મત જ ખરાબ હતી, અને મેં મારી પત્નીને પિયર મોકલી દીધી, તો પણ મારું કામ તો ઠપ જ રહ્યું. હવે તાંત્રિકના બતાવેલા ઉપાય મુજબ આ પોપટની બલિ સરસ્વતી માતાને ચઢાવી તમને ખુશ કરી દઈશ, પછી મારી કિસ્મત હંમેશા માટે બદલાઈ જશે. આ સાંભળીને મીઠુ અને મેના ખૂબ જ ડરી ગયા. આ તો મીઠુની બલિ ચઢાવવાનો છે, હું તેને કેવી રીતે બચાવીશ? મેનાએ બુદ્ધિ ચલાવી તો તેને મોટા પપૈયાની યાદ આવી ગઈ, અને તે જ વખતે તે મોટા પપૈયા પાસે પહોંચી અને બધી વાત કહી દીધી. સરસ્વતી માતાને પ્રસન્ન કરવા તે પોપટની બલિ આપશે. આ માણસો કેટલા અંધવિશ્વાસી હોય છે. પપૈયા ભાઈ, અમે મીઠુને કેવી રીતે બચાવી શકીએ? હું ખૂબ આશા રાખીને તમારી પાસે આવી છું. જો તેમને કંઈ થશે તો મારા અને મારા બચ્ચાઓનું શું થશે? તે અંધવિશ્વાસીથી જો મીઠુને બચાવવો હોય તો તેને મારી પાસે લાવવો પડશે. હું અહીંયા તેને થોડો જાદુ બતાવીને હું જે પણ ઉપાય બતાવીશ તે તેને માની લેશે, અને તેની પત્નીને જે કાઢી મૂકી છે તેનો ઉપાય પણ મારે જ બતાવવો પડશે. પપૈયા ભાઈ, તમે મનુષ્યો વિશે કેટલું સારું વિચારો છો. તમે ખરેખર ખૂબ જ સારા છો.
તેને મારી પાસે બોલાવવા માટે મને એક જ રસ્તો દેખાઈ રહ્યો છે. તે કયો ઉપાય છે પપૈયા ભાઈ? તું મારા ઝાડમાંથી એક પત્તું લઈને જા અને તેની ઝૂંપડીમાં તે નાખી દેજે, અને પછી જે હું અહીંયાથી બોલીશ મારો અવાજ અહીંયાથી તે પત્તામાં સંભળાશે. સાંભળીને મેનાએ તેમ જ કર્યું. તેને પપૈયાના ઝાડમાંથી એક પત્તું તોડ્યું અને તેને હિમાંશુની ઝૂંપડીમાં જઈને નાખ્યું. મેના, તું અહીંયા શું કરે છે? તમે તો બસ જોતા જાઓ. અને પપૈયાએ બોલવાનું શરૂ કર્યું. હિમાંશુ, ઓ હિમાંશુ, અરે આ કોનો અવાજ છે? કોણ છે અહીંયા? હું કુબેર મહારાજ બોલું છું. જો તારે તારી મુશ્કેલીઓ દૂર કરવી હોય તો આજે સાંજે પપૈયાના ઝાડ પાસે આવી જા, નહીં તો તારો સર્વનાશ નક્કી છે. મોટું પપૈયું એ ક્યાં મળશે? આ જંગલમાં એક તળાવને કિનારે તે મોટા પપૈયાનું ઝાડ છે, ત્યાં તને તારી મુશ્કેલીઓનો હલ મળી જશે. આટલું સાંભળીને હિમાંશુ ખુશ થયો અને તે જ વખતે તળાવને કિનારે પહોંચ્યો. ત્યાં મેના, તેના બાળકો અને જંગલના કેટલાક જાનવરો છુપાઈને તે બધું જોતા હતા. કદાચ આજ છે મોટા પપૈયાનું ઝાડ. હા, હવે મોટા પપૈયાએ પોતાનું જાદુ બતાવવાનું શરૂ કર્યું. જેટલા પપૈયા ઝાડ પર લટકતા હતા તે બધા ચંદ્રની જેમ ચમકવા લાગ્યા. આ ચમત્કાર જોઈને હિમાંશુની આંખો તો પહોળી થઈ ગઈ. પછી મોટું પપૈયું એક દેવીની અવાજમાં બોલ્યું કે હિમાંશુ, હું સરસ્વતી માતા છું, તારી સમસ્યાઓનું સમાધાન કરવા આવી છું. આ સાંભળીને શિકારીએ હાથ જોડ્યા અને ઉત્સુકતાથી બોલ્યો કે માતારાની, માતારાની, આખરે તમે મારી સાંભળી જ લીધી. તમને જ પ્રસન્ન કરવા માટે હું પોપટની બલિ આપવાનો છું, તને સ્વીકાર કરજો. મૂર્ખ, તેજ પાપ કરતા તને રોકવા માટે આવી છું. જે તાંત્રિકે તને આ ઉપાય બતાવ્યો છે તે ઠોંગી છે. પોપટ કે પછી કોઈ પણ પ્રકારના પક્ષીની બલિ લઈને હું કેમ ખુશ થાઉં? તો માતારાની, મને બતાવો કે કેવી રીતે તમને પ્રસન્ન કરું જેથી મારી બધી મુશ્કેલીઓ દૂર થાય. મુશ્કેલી આવી ત્યારે તે તારી પત્નીને દગો આપ્યો અને તને પિયર મોકલી દીધી, અને હવે અહીંયા આવીને એક પોપટને પકડીને તને મારવાનો વિચાર કરે છે. સૌથી પહેલા તે પોપટને આઝાદ કર, તે પોતાના પરિવાર સાથે મળી જશે અને તને આશીર્વાદ આપશે. ત્યારબાદ શહેર જઈને પોતાની પત્નીની માફી માંગીને તેને પોતાના ઘરે પાછી લાવ. પછી તારું કામ ફરીથી ચાલુ કર. થોડાક દિવસોમાં તારી મહેનત સફળ થશે અને તારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. સારું માતારાની, હું એવું જ કરીશ. માતારાનીની જય હો, માતારાનીની જય હો. હિમાંશુના મોઢે આવી વાત સાંભળીને બધા જાનવર રાજીના રેડ થઈ ગયા. તેણે તેની ઝૂંપડીમાં જઈને મીઠુને આઝાદ કર્યો. બસ હું હવે શહેર જઈને મારી પત્નીની માફી માંગીને તેને પિયરથી લઈ આવીશ અને ખૂબ મહેનત કરીને માતા રાનીને પ્રસન્ન કરીશ. હા, કહીને તે ત્યાંથી જતો રહ્યો. મીઠું ખુશી ખુશી મોટા પપૈયાની પાસે પહોંચ્યો, જ્યાં બધા જાનવર, મેના અને તેના બાળકો તેની રાહ જોતા હતા. મીઠુને પાછો આવેલો જોઈને બધા જાનવરો ખુશ થાય છે. મોટા પપૈયા, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા કારણે આજે અમારો આખો પરિવાર એક થયો, નહીં તો અત્યાર સુધી મારી માતારાની સામે બલિ ચઢી ગઈ હોત. જ્યાં સુધી મોટું પપૈયું તમારી સાથે છે ને, ત્યાં સુધી જંગલના કોઈ પણ જાનવર કે પક્ષીને નુકસાન નહીં થાય. આ સાંભળીને બધા ખુશ થઈ ગયા. મીઠું, મેના અને તેના બાળકો એકબીજાને ભેટી પડ્યા, અને આ રીતે ફરી એકવાર મોટા પપૈયાએ જંગલના પક્ષીઓની મદદ કરી. હે ભગવાન, જો તે મને સારસ બનાવ્યો જ હતો તો બીજા સારસોની જેમ મને સુંદર પાંખો કેમ ના આપી? હું મારા સાથીઓની સાથે ઉડી નથી શકતો, કે તેઓ મને સાથે લઈ જવા પણ નથી માંગતા. અપંગ સારસ અને જાદુઈ ચકલી એક જંગલમાં બધા પશુ પક્ષીઓ હળી મળીને રહેતા હતા. તે જંગલમાં એક સુંદર મજાનું તળાવ હતું કે જેમાં જંગલના બધા પશુ પક્ષીઓ પાણી પીવા માટે આવતા હતા.
સારસોનું એક ટોળું પણ સવાર સાંજ ત્યાં આવતું હતું. પણ એક સારસ એવું હતું કે જે દિવસ અને રાત ત્યાં જ ભટકતું રહેતું હતું. હે ભગવાન, જો તે મને સારસ બનાવ્યો જ હતો તો બીજા સારસોની જેમ મને સુંદર પાંખો કેમ ના આપી? હું મારા સાથીઓની સાથે ઉડી નથી શકતો કે તેઓ મને સાથે લઈ જવા પણ નથી માંગતા. એનાથી સારું તો મને સસલું બનાવી દે, કમ સે કમ ઝડપથી ભાગી તો શકત. ત્યાં જ એક લીલો પોપટ ત્યાં આવે છે. મિંકુ સારસ, મને તમારી મદદની જરૂરત છે. આવી હાલતમાં ખાલી તમે જ મારી મદદ કરી શકો છો. આખરે વાત શું છે? તું ક્યાંથી આવી છે? હું બાજુના જંગલથી આવી છું. મેં સવારે જે ઈંડું આપ્યું હતું, પણ અનાયાસે મારું ઈંડું સરકીને એક કેવા ખાડામાં પડી ગયું જે બહુ જ બારીક અને ઊંડું છે. શું તે તેને નીકાળવાનો પ્રયત્ન ના કર્યો? મેં અને જંગલના ઘણા પશુઓએ પ્રયાસ કર્યો, પણ એ ખાડો એટલો નાનો છે કે એમાં કોઈનો હાથ નથી જઈ શકતો. પણ તું તારી ચાંચથી એને કાઢી શકે છે. હું રાજી ખુશીથી તારી સાથે આવવા માટે તૈયાર થઈ જાત. પણ તને કદાચ ખબર નથી, હું એક પાંખથી અપંગ છું. હું ઉડી નથી શકતો. તો પછી તારો કોઈ મિત્ર તો હશે, કોઈ બીજો સારસ? હા, ઘણા સારસ છે અને તેમને આવવાનો સમય પણ થઈ ગયો છે. તેની વાત સાંભળીને પોપટ ત્યાં જ રોકાઈ ગયો. થોડી વાર પછી જ્યારે સારસોનું ટોળું આવ્યું, તો પેલા પોપટે બધાને મદદ માટે કહ્યું, તારું જંગલ તો ઘણું દૂર છે, અમારામાંથી કોઈ ત્યાં જવા નહીં માંગે. મારું ઈંડું જો એ ખાડામાં જ ફૂટી ગયું તો મારું બચ્ચું અંદર ને અંદર જ મરી જશે. પ્લીઝ, તમારામાંથી કોઈ એક મારી સાથે ચાલો. અમે તો એ બાજુ જતા જ નથી, અને એમાંય તું આ જંગલની નથી. અમે તારી મદદ માટે ભલા આટલી બધી મહેનત કેમ કરીએ? આ તમે કેવી વાતો કરી રહ્યા છો? આના બાળકની જિંદગીનો સવાલ છે. જો તને તેની આટલી બધી ફિકર થતી હોય તો તું જ કેમ નથી જતો રહેતો? ઉડી નથી શકતો તો ચાલીને જતો રહે, પગ તો તારી પાસે પણ છે ને. આટલું કહીને બધા સારસ ત્યાંથી ઉડી ગયા. તું ચિંતા ના કર પ્યારા પોપટ, હું તારી સાથે આવવા માટે તૈયાર છું. સાંભળીને પોપટ ખુશ થઈ ગયો અને તેને પોતાની સાથે લઈ ગયો. કેટલા કલાકો ચાલ્યા પછી મિંકુ સારસના પગ દુખવા માંડ્યા. તે વચ્ચે વચ્ચે થોડો આરામ કરતો અને પછી પાછો પોતાના સફર પર નીકળી પડતો. આમ રોકાતા ચાલતા સાંજ પડતા તેઓ જંગલમાં પહોંચી ગયા. મિંકુ સારસ, આ છે ખાડો. મિંકુ સારસે જ્યારે તેમાં વળીને જોયું ત્યારે તેને તેમાં એક ઈંડું જોવા મળ્યું. હું હમણાં તેને નીકાળું છું. મિંકુ સારસે પોતાની નાજુક ડોક તેમાં નાખી અને પોતાની ચાંચની મદદથી પેલા ઈંડાને સાવચેત રહીને જમીન પર પકડીને મૂક્યું, જેને જોઈને પોપટ ખુશ થઈ ગયો. તારો ખૂબ ખૂબ આભાર મિંકુ સારસ. મને ખુશી છે કે હું તારી મદદ કરી શક્યો, પણ મારા પગે હવે જવાબ આપી દીધો છે. હવે તો કદાચ સવારે જ અહીંથી નીકળી શકીશ, જ્યારે મારો દુખાવો મટી જશે. ત્યાં જ પેલું ઈંડું એકદમ હલવા લાગ્યું અને ફૂટી ગયું. બીજા જ ક્ષણે તેમાંથી એક નીલા રંગનું બચ્ચું બહાર નીકળ્યું. જોત જોતામાં તે બચ્ચું પોતાની મમ્મીના આકાર જેવું થઈ ગયું અને ઉડવા લાગ્યું. આ જોઈને મિંકુ સારસ ચોંકી ગયું. હે, આ શું જાદુ થયું? તું તો હમણાં જ જન્મ્યું છે, એકદમથી મોટું થઈ ગયું અને ઉડવા પણ લાગ્યું. આ બધું કેવી રીતે થયું? હવે તમને અહીંથી ચાલીને જવાની જરૂર નહીં પડે. આ જંગલમાંથી તમે પોતાની પાંખો વડે ઉડીને જશો. હું ઉડીને કેવી રીતે જઈ શકું છું? મારે તો એક જ પાંખ છે. અત્યાર સુધી મેં જે પણ કર્યું એ આના જ કહેવા પર કર્યું હતું. આ ઈંડું પણ મારું નથી. મને ચોખે ચોખું કહો, તમે લોકો કોણ છો અને મારી પાસે શા માટે આવ્યા હતા? અમે બંને જણા જાદુઈ પહાડ પર રહીએ છીએ. આજે સવારે જ્યારે હું ધ્યાનમાં હતો ત્યારે મને તમારો અવાજ સંભળાયો.
કે કેવી રીતે તમે ભગવાન પાસે પોતાની બીજી પાંખ નીકળવાની પ્રાર્થના કરતા હતા, અને મેં પોપટને કહ્યું કે કોઈ દુઃખી દિલથી ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે, તમે તેની પાસે જઈને તેની પરીક્ષા લો, જો તે દિલનો સારો નીકળ્યો તો અમે તેની ઈચ્છા જરૂર પૂરી કરીશું. પછી મારા કહેવા પર પોપટ તમારી પાસે આવ્યો અને તમારી પરીક્ષા લીધી. મને આનંદ છે કે તમે તમારી પરીક્ષામાં પાસ થયા. આ સાંભળતા જ મિંકુ સારસ ખુશ થયો. હવે આ લો તમારું ઇનામ, કહીને તેણે પોતાની પાંખો જોર જોરથી ફફડાવી અને મિંકુ સારસની ઉપરથી 2-3 આંટા માર્યા. કંઈક જાદુ જેવું થયું અને મિંકુ સારસની બીજી પાંખ ફૂટી નીકળી. પોતાની પાંખોનો ઉપયોગ કરો મિંકુ સારસ. મિંકુ સારસે પોતાની પાંખો ફફડાવી અને ઉડી ગયો. તેણે ગોળ ગોળ ફરીને 1-2 આંટા માર્યા અને ખુશ થઈને ઉડી ગયો. અરે વાહ, યે, હવે હવે હું પણ ઉડી શકું છું. પછી પાછો તેમની પાસે આવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. મને બીજી પાંખ આપીને તમે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી. હવે તું તારા જંગલમાં જઈ શકે છે મિંકુ સારસ. યાદ રાખજે, જે રીતે આજે તે મારી મદદ કરી છે, આગળ પણ એ જ રીતે બીજાની ખૂબ મદદ કરજે. મારી મદદ કરવાની ટેવને કારણે જ મને મારી પાંખો મળી ગઈ. હું પ્રોમિસ કરું છું, આગળ પણ બધાની મદદ કરવા માટે હું તૈયાર રહીશ. આમ કહીને સારસ બંને જણાને ગુડ બાય કહીને તે આકાશમાં ઉડવા લાગ્યો. જ્યારે તે તળાવે પહોંચ્યો ત્યારે બધા તેને ઉડતો જોઈને હેરાન થઈ ગયા અને ખુશ પણ થયા. અરે મિંકુ સારસ, તને બીજી પાંખો ક્યાંથી આવી ગઈ? આ સાંભળીને મિંકુ સારસે ખુશ થઈને તેમને બધી વાતો કહી. અમને ખૂબ જ ખુશી થઈ કે તને હવે અમારાથી અલગ નહીં રહેવું પડે. તો વાર શેની છે, ચાલો આજથી હું પણ તમારી સાથે છું. સાંભળીને સારસોનું ટોળું આકાશમાં ઉડવા લાગ્યું અને મિંકુ સારસ પણ તે બધાની સાથે આકાશમાં ઉડવા લાગ્યો.